જેમાં મેં તમને પ્રસ્તાવના આના આગળના વિડીયોમાં કમ્પ્લીટલી સમજાવેલ છે. જો એ વિડીયો જોવાનો બાકી હોય તો પહેલાં જોઈ લેવો, કારણ કે આપણે આજે જઈ રહ્યા છીએ ઉદાહરણ એક ઉપર. આની અંદર આપણને 5.1 પહેલાં બે ઉદાહરણ આપ્યા છે, બંને ઉદાહરણ મેં અહીંયા લખી છે, રકમ સમજીએ. જો એ બી અને સી એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય તો પછી તો આપણે જે આપ્યું છે એ તો દોરવાનું જ રહ્યું. તો હું અહીંયા ધારો કે એક રેખા દોરી દઉં છું, તમને ઈચ્છા પડે તેમ દોરી શકાય વિદ્યાર્થી મિત્ર. આ એક રેખા છે, આનું નામ એ, અહીંયા બી અને અહીંયા સી લીધું મેં. ત્રણ બિંદુઓ આવેલા છે, એવું નથી કીધું કે સરખા અંતરે આવેલા છે. આપણને એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ બિંદુઓ આવેલા છે, બસ એટલું કીધું છે. સરખા અંતરે કીધું હોત તો હું સરખા અંતરે બતાવત, પણ સરખા અંતરે તો છે નહીં. અને બી બિંદુએ એ અને સી, એ બી બિંદુ એ અને સીની વચ્ચે છે, એટલે મેં એની વચ્ચે બતાવ્યું, ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે સાબિત કરવાનું છે કે એ બી પ્લસ બી સી, એ બી પ્લસ બી સી આ વચ્ચે હોય તો આ બેનો સરવાળો, આ બેન ટુકડા કોના જેટલા થાય, એ સી જેટલા થાય છે. આવું આપણે સાબિત કરવાનું કહે છે. તો આકૃતિ તો તમને આપેલી છે, તો હું કહી શકું કે આકૃતિ પરથી અથવા આકૃતિમાં, આપેલી આકૃતિમાં રકમની અંદર જ આપેલી છે કે એ પ્લસ બી સી, આ એ એ બી અને બી સી એ બેનો સરવાળો કર્યો, ની સાથે, ની સાથે સંપા સંપાતી છે, સંપાતી છે એટલે કે એની સાથે બંધ બેસે છે, કારણ કે આ બી બિંદુ એ અને સીની વચ્ચે છે માટે એ બી પ્લસ બી સી લખી શકાય, સમજી લેજો, તેની સાથે સંપાતી છે એવું કહી શકાય. બીજું, તમે ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું, એટલે સોરી ગઈકાલ તો ન કહેવાય, આગલા વિડીયોમાં શું સમજાવ્યું હતું કે યુક્લિડ નું કંઈક સમજાવી હતી પૂર્ણ ધારણાઓ, અથવા તો એના સ્વયં સિદ્ધ સિદ્ધ સત્ય સમજાવ્યા હતા, માટે કહી શકાય યુક્લિડના, યુક્લિડનું સ્વયં સિદ્ધ, યુક્લિડનું સ્વયં સિદ્ધ સત્ય શું છે, સત્ય ફોર કહે છે કે, એટલે કે ચોથા નંબરનું, ખબર છે, યાદ કરો, સાત સમજાવ્યા હતા, ચોથા નંબરનું શું કહે છે કે વસ્તુઓ, વસ્તુઓ જો એક, જો પરસ્પર બંધ બેસતી હોય, બંધ બંધ બેસતી હોય તે એકબીજાથી, એકબીજા ની બરાબર હોય છે, એવું કીધું, એક સાથે બંધ બેસતી હોય તો. એમ કહી શકાય કે આ એ બી એ સી પર બંધ બેસે છે, બી સી એ સી પર બંધ બેસે છે, આવું આપણે કહી શકીએ ને, કારણ કે આપણે સ્વયં સિદ્ધ, આની શું કહેવાય, પેલી શું કહેવાય, સ્વયં સિદ્ધ સત્ય છે ચોથા નંબરનું, આવું કહેવા માગે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે માટે સાબિત થાય છે કે બરાબર હોય છે, એવું કીધું, બંધ બેસતી એકબીજા સાથે સાબિત થાય છે, અને સાબિત થાય છે કે એ બી પ્લસ બી સી બરાબર એ સી. આ એ સી એ એ બી પ્લસ બી સી, આમ ખબર જ પડે ભાઈ બંધુ કે આ એ સી છે આખો મોટો ભાગ છે, આ બેના ટુકડા જેટલું જ હોય ને. હું તમને એમ કહી દઉં કે અહીંયા એ બિંદુ છે ને અહીંયા સી છે ને અહીંયા બી છે, તો આ એ સી બરાબર આનો ટુકડો ને આનો ટુકડો એના સરવાળા જેટલું જ થાય, તો આમ ખબર પડી જાય. હા, તો આપણે અહીંયા જે કીધું છે એ પ્રમાણે આપણે આ વિધાન લખવું પડે કે યુક્લિડનું સ્વયં સિદ્ધ સત્ય ચાર અનુસાર કે વસ્તુઓ જો પરસ્પર બંધ બેસતી હોય તો એકબીજા બરાબર હોય છે, તો આ બંધ બેસે છે તો એકબીજા બરાબર થાય છે ભાઈ, એવું આપણે કહી શકીએ છીએ. સિમ્પલ લોજિક, ખબર પડી ગઈ. માટે બે બિંદુમાંથી પસાર થતી, આ બે બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય, આવું પણ લખી શકાય. શું લખી શકાય કે બે બિંદુઓ, બે બિંદુઓ માંથી પસાર થતી એક અનન્ય, અનન્ય એટલે એક, કાલે સમજાવ્યું હતું, અનન્ય રેખા હોય છે, અનન્ય રેખા હોય છે, આ કહી શકાય છે. ઉદાહરણ બે તરફ આગળ વધીએ. સાબિત કરો કે, આમાં પણ સાબિતી માગી છે કે આપેલા રેખાખંડ પર, એટલે એક રેખાખંડ આપેલો છે, એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે, તો આનો ઉકેલ મેળવીએ.
શું આવશે ઉકેલમાં? તો પહેલાં તો રેખાખંડ મારે દોરવો પડશે વિદ્યાર્થી મિત્ર. તો ધારો કે મેં અહીંયા પહેલી આકૃતિ દોરી, જે રકમમાં આપ્યું છે રેખાખંડ એ બી. તો પહેલું લખી નાખવાનું આકૃતિ એ આઈમાં દર્શાવે, લેખમાં દર્શાવ્યા પ્રમાણે શું દોરવાનું? આપેલ રેખાખંડ આ રકમમાં જ આપેલો છે, રેખાખંડ એ બી દોરો. હવે શું કરશો? તો યુક્લિડની અહીંયા પણ પૂર્ણધારણા 3નો ઉપયોગ કરીશું. શું છે અહીંયા લખીશું પહેલાં કે ભાઈ યુક્લિડની પૂર્વધારણા 3નો ઉપયોગ કરીને એને કેન્દ્ર તરીકે લેવાનું. આ એ છે ને, એને કેન્દ્ર તરીકે, એટલે પરિગણની અણી અહીંયા મૂકવાની. જોજો ભાઈ, એને કેન્દ્ર અને એ બી ત્રિજ્યા એટલે આટલી ત્રિજ્યા લેવાની, એટલે કે પરિકરની અણી અહીંયા આવશે. ધારો કે અંગૂઠો પરિકરની અણી છે તો અહીંયા મૂકીશ આના ઉપર, અને પેન્સિલની અણી અહીંયા બી ઉપર મૂકવાની. આ પેન્સિલ છે, પરિકર આ રીતે હોય, ખબર છે ને તમને? પરિકર આવું જ હોય. તો આ અણી, પરિકરની અણી અને આ પેન્સિલની અણી, આના ઉપર આટલી ત્રિજ્યા લઈ શું કરવાનું? વર્તુળ દોરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એ બી ત્રિજ્યા લઈ એક વર્તુળ રચી શકાય છે. પૂર્ણધારણા પ્રમાણે રચી શકો છો અથવા રચી શકાય છે, આવું લખી શકાય. તો શું થશે ખબર છે? કે અહીંથી તમે પરિકરની અણી મૂકીને અહીંથી દોરશો એટલે આમ જશે. આવું જ આપણે પછી અહીંયા લખી શકીએ તથા બીને કેન્દ્ર લો. હવે કોને લેવાનું તમારે? બીને કેન્દ્ર, એટલે પરિકરની અણી. જોજો, પરિકરની અણી અહીંયા મૂકવાની અને પેન્સિલની અણી અહીંયા હશે, ત્યાંથી આમ કરવાનું, એટલે અહીંયા આમ કરીને આમ આવી જશે. જોજો, ખાસ ધ્યાન રાખજો. ફરીવાર કહું છું, પરિકરની અણી અહીંયા, પેન્સિલથી આ દોરવાનું, પરિકરની અણી અહીંયા અને પેન્સિલથી આમ દોરવાનું. ઓકે, તો અહીં લખી નાખીએ પહેલાં કે બીને કેન્દ્ર તરીકે લઈ અને એ બી ત્રિજ્યા નું વર્તુળ દોરવામાં આવે તો બંને એકબીજાને હવે આને બી નંબરની આકૃતિ કહી દઈશ, એટલે પહેલી જ ખાલી એટલી દોરવાની, તમારે દોરવાની. મેં તો અહીંયા એકમાં ને એકમાં લઈ લીધું છે. હવે આનું નામ આપીશ સી. એકબીજાને બિંદુ સીમાં છેદે છે, સીમાં છેદે છે. હવે શું કરવાનું? સાહેબ કશું નહીં કરવાનું, છોડો ને યાર. હવે એવું લખવાનું કે તમે આટલી ત્રિજ્યા લઈને આ ચાપ દોર્યો કે નહીં, તો તમારે હવે આને જોડી દેવાનું, આને આની સાથે જોડવાનું. અહીંયા આકૃતિ બનશે આ રીતની, બાજુમાં દોરું છું એ એન્ડ ધેન બી. અહીંયા બિંદુ તમને સી મળ્યું છે, છેદ્યું, હવે અહીંથી આમ જોડી દેવા. હકીકતમાં એકને એક જ આકૃતિમાં બધું બતાવવું પડે, જેમ કે હું અહીંયા લાલ લીટાથી બતાવીશ તો આ જોડી દીધું જોઈ લ્યો, અને આ પણ જોડી દીધું તો અલગ પેનથી મેં બતાવી દીધું. ઓકે, તો મેં હું અહીંયા કહી શકું છું ભાઈ કે જે તમે એ બી લીધો છે બરાબર એ સી લખી શકાય, બીકોઝ ઓફ આટલી ત્રિજ્યા લઈને જોડ્યો છે, તો આ એ બી અને આ એ સી બંને સરખા થાય. એવી જ રીતે અહીંથી અણી લઈને તમે આમ દોર્યો છે, તો એ બી બરાબર શું થશે? બી સી. એ બી બરાબર બી સી. તો જો આના બરાબર આ, તો આ બંને ઉપરથી હું લખી શકું કે એ બી બરાબર બી સી બરાબર એ સી, એટલે ત્રણેય બાજુઓ કેવી મળી? આ ત્રણેય બાજુઓ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. તો આ ત્રિકોણ કયો કહેવાય? સમબાજુ ત્રિકોણ. તો સાબિત તો થઈ ગયું, જો રચી શકાય છે, માટે કહી શકાય કે આ બાજુઓ સરખી છે, માટે આવા ત્રિકોણને હું સમબાજુ ત્રિકોણ કહીશ. સમબાજુ ત્રિકોણ, કયો ત્રિકોણ મળ્યો? એ બી સી મળે છે, એવું લખી નાખો. ત્રિકોણ એ બી સી, સમબાજુ ત્રિકોણ મળે છે. તો આ થયા એના બે ઉદાહરણ.